હેલો એ નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ધ્રાંગધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે રેસાથી કાપડ સુધી, એમાં આપણે આગળના લેક્ચરમાં જોયું કે જ્યારે ઊનનું કાપડ બનાવવા માટે જ્યારે જે તે પ્રાણીઓ પાસેથી આપણને ઊન પ્રાપ્ત થાય છે, એના એ જે રેસાઓ છે એ મેળવાઈ ગયા બાદ એ રેસાઓ પર કઈ રીતે પ્રક્રિયા કરીને ઊન મેળવવામાં આવે છે, ઊન બનાવવામાં આવે છે, એ આપણે જોવાનું છે. એના માટે તમારે તમારી જે એ વિજ્ઞાનની ટેક્સ્ટબુક છે એને ખાસ તમારે સામે રાખવાની છે. જ્યારે તમે આ વિડીયો જોતા હોવ ત્યારે તમારી જે ટેક્સ્ટબુક છે એને તમારે ખોલીને તમારી ટેક્સ્ટબુકમાં વિડીયોમાં જે પેજ નંબર આપેલા છે એ પેજ નંબર ખોલીને તમારે ધ્યાનથી જે ટેક્સ્ટબુકમાં છે એને વાંચતું જવાનું છે અને પછી વિડીયોને સાંભળતું જવાનું છે. તો સૌપ્રથમ શું કરવામાં આવે છે કે ઊન મેળવવા માટે તો સૌપ્રથમ ઘેટાનો ઉછેર કરવામાં આવે છે, ખાસ કરીને જે ઊનનો વેપાર કરતા હોય છે, બરાબર. ઊનનો ઊન બનાવવા માટે સૌપ્રથમ તો શું કરે છે કે એ ઘેટાઓનું પાલન કરે છે અને એમનું જતન કરે છે. ત્યારબાદ એમના જે વાળ છે, શરીર પરના વાળ હોય છે, એમને કાપીને એના ઉપર ખાસ પ્રકારની એ પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ તમારી જે ટેક્સ્ટબુક છે તેમાં એ પેજ નંબર 26 ઉપર આપણે જોવાનું છે કે સૌથી પહેલાં તો કે એ ઘેટાનું પાલન અને સંવર્ધન. તો તમે ક્યારે જમ્મુ કાશ્મીર કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એવા અરુણાચલ પ્રદેશ આ પ્રકારના જે એ પહાડી વિસ્તારો છે એમાં તમે જોયું હશે કે કોઈ પણ એ ભરવાડ છે એ ઘેટાઓના જે ઝુંડ છે એને તમે ચરાવતા જોયા હશે. તો એ લોકો શું કરે છે કે એ લોકો એ ઘેટાનું પાલન અને સંવર્ધન કરે છે અને જે ત્યારબાદ તેમના શરીરના જે વાળ હોય છે એમને ઉતારીને જ્યાં ઊન બનાવવામાં આવતી ફેક્ટરીઓ હોય છે, કારખાનાઓ હોય છે, ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો એ ઘેટું એ શાકાહારી પ્રાણી છે, તે ઘાસ અને એ વનસ્પતિના પાંદડા ખાય છે. તો ઘેટું કેવું પ્રાણી છે? ખાસ કરીને ઘેટું એ શાકાહારી પ્રાણી છે, તે ખાસ કરીને ઘાસ છે અથવા તો એ વનસ્પતિના એ પાંદડા છે અથવા તો વનસ્પતિના જે અન્ય ભાગ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે એ ઘેટાને પાડનાર તેમને લીલો ચારો ઉપરાંત તેને દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ તથા ખનિજ દ્રવ્ય વગેરે ખવડાવે છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને એ પાંદડા તેમજ અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે કે એ પૂછાઈ શકે છે કે ખાસ કરીને એ ઘેટાઓને કેવા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે. તો તેમાં આપણને ઉપર કીધું એમ કે તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ વગેરે તેમજ ખનિજ દ્રવ્યો જે છે એ પણ ખવડાવવામાં આવે છે. અને એમ પૂછાઈ શકે છે કે શિયાળાની ઋતુમાં એ ઘેટાઓનું કઈ રીતે જતન કરવામાં આવે છે અથવા તો કયા પ્રકારનો ખોરાક દેવામાં આવે છે? તો કે શિયાળાની અંદર, શિયાળાના સમયમાં એ જે ઘેટાઓ છે એમને ઘરની અંદર રાખવામાં આવે છે, તેમજ તેમને ખાસ કરીને ખોરાક તરીકે પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. આપણા દેશના લગભગ એવા ભાગો છે કે જેમાં ખાસ કરીને એ જે ઘેટાઓ છે એને શા માટે પાળવામાં આવે છે? તો કે એના ઊન માટે. કોષ્ટક 3.1 તમે એ ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલ છે. હવે એ ઘેટાઓમાં પણ ત્યાં એ ઘણી બધી જાતિઓ જોવા મળે છે, માત્ર કોઈ પણ એક પ્રકારના કે એક જાતિના ઘેટાઓ જોવા મળતા નથી. તમને પેજ નંબર 26 ઉપર કોષ્ટક 3.1 આપેલું છે, જેમાં તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારના જે ઘેટાઓ છે એ જુદા જુદા પ્રકારનું ઊન આપતા હોય છે. તો એ ઘેટાની કેટલીક એ પ્રજાતિના શરીર પર એક ઘાટી રૂવાટી હોય છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ઊન પ્રાપ્ત થાય છે. જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓને એ પસંદગીલક્ષી સંવર્ધન વડે એ પેદા કરવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા કે સારા ઘેટાઓ માટે, એટલે કે સારા નરમ અને એ મુલાયમ સુવાળા વાળ માટે ખાસ કરીને ઘેટાઓ ઉત્પન્ન થાય એના માટે એ પસંદગીલક્ષી સંવર્ધન, એટલે કે તેમના માટે એવા પિતૃ ઘેટાઓની પસંદગી કરવામાં આવે છે કે જેમના વાળ જે છે એ નરમ અને મુલાયમ હોય, કે જેના દ્વારા જે બચ્ચા ઉત્પન્ન થાય છે તેમના વાળ પણ કેવા હોય, નરમ અને સુવાળા હોય. આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર
કે એ માદા પસંદ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે ખાસ કરીને કોઈ એક સારી એવી જાતિના નર અથવા તો એ માદા જે એ ઘેટા છે એને પસંદ કરવામાં આવે છે. જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે. જ્યારે ઘેટાઓ જે ઘેટાઓને પાડવામાં આવેલા છે એક ઘેટા પર એ ઘેટાના શરીર પરના જે વાળ છે એનો જથ્થો જ્યારે એ વધારે પડતો વધી જાય ત્યારે એને ઊન મેળવવા માટે તેના શરીર પરથી તે વાળને ઉતારી લેવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે એ રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા. હવે આ રીતે ઊનના રેસા તો મળી જાય છે, ત્યારબાદ એ રેસાઓ પર એવી કઈ પ્રક્રિયા કરવામાં આવે છે કે જેથી તે ઊનમાં ફેરવાઈ જાય છે. તો એના માટેના સ્ટેપ છે કે સ્વેટર ગૂંથવા માટે એ વપરાતું ઊન, શાલ વણવા માટે વપરાતું ઊન, આ બધું ઊન જે છે એ એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, માત્ર કોઈ ઝડપથી થઈ જતી નથી. તો આ પ્રક્રિયામાં સોપાન એક એટલે તેનું સ્ટેપ એક કે સ્ટેપ એકમાં શું કરવામાં આવે છે તો કે એ ઘેટાઓના શરીર પરથી તેની જે પાતળી ચામડી સહિતની રૂવાટી છે તેને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કાતરણી કહે છે. આ વ્યાખ્યા પૂછાઈ શકે છે કે કાતરણી એટલે શું? તો કે ઘેટાઓના શરીર પરથી તેના શરીરની જે એ પાતળી ચામડી હોય એ પાતળી ચામડી સાથે રૂવાટીને ઉતારી લેવામાં આવે છે. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે એ ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર એ રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે અને ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. શું કરવામાં આવે છે કે ખાસ કરીને ગરમીની ઋતુમાં જે વાળ છે એ ઘેટાઓના શરીર પરથી વાળ ઉતારવામાં આવે છે કે જેથી તેમના શરીર પર વાળનું કામ શું હોય છે કે એ ઘેટાઓને વાળ જે છે એ ઠંડી સામે શિયાળાની ઋતુમાં રક્ષણ આપે છે. એટલે ખાસ કરીને આ વાળ જે છે ગરમીની ઋતુમાં કાપવામાં આવે છે કે જેથી તેમને તેમના એ ઠંડીનો સામનો કરવો પડે નહીં. આ વાળ જે છે એ વડે ઊનના રેસાઓ બને છે અને આ વાળમાંથી ઊનના રેસાઓ બનાવવામાં આવે છે અને ઊનના જે આ રેસાઓ છે એ રેસાઓ પર ત્યાં એ પ્રક્રિયા દ્વારા ઊનના દોરા બનાવવામાં આવે છે. પહેલાં તેમના વાળમાંથી રેસા તૈયાર કરવામાં આવે છે અને એ રેસામાંથી ઊનના એ દોરા બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે એ પિતાજી દાઢી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે એ ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. હવે આપણને એમ થાય કે જ્યારે ઘેટાના શરીર પરથી વાળને ઉતારવામાં આવે છે તો ત્યારે તેમને શું દર્દ થાય છે? તો તમે જોયું હશે કે જ્યારે તમારા ઘરમાં એ તમારા કોઈ પણ એ વડીલ હોય, ભાઈ હોય, એ પિતાજી હોય કે કોઈ પણ જ્યારે એ દાઢી કરતા હોય છે તો ત્યારે એમને કોઈ ખાસ એવું કોઈ દર્દ થતું નથી, એ જ રીતે એ ઘેટાઓને પણ એવું દર્દ થતું નથી. ચામડીનું અને તમને એવું લાગે કે આવું દર્દ શું કામ શા માટે ના થતું હોય તો કે ચામડીનું સૌથી ઉપરનું સ્તર જે છે મૃત કોષોનું બનેલું હોય છે. શું હોય છે કે ચામડીનું જે સૌથી ઉપરનું જે સ્તર ઉપરનું જે પડ હોય છે એમાં જે કોષો આવેલા હોય છે એ કોષો કેવા હોય છે? મૃત થઈ ગયેલા હોય છે કે જેથી તેમને દૂર કરવામાં આવે તો પણ કોઈ પણ પ્રકારનો દર્દ થતો નથી અને સાથે સાથે જેમ તેમને નવા વાળ ઉગે છે તે રીતે એ ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે. અને આપણા કેવું કે જેવા એ વાળ જે છે એ કપાઈ જાય છે તો ફરીથી નવા વાળ ઉગે છે, તો એ ઘેટાઓમાં પણ એવું છે કે એકવાર તેમના શરીર પરથી વાળને ઉતારી લીધા બાદ ફરીથી તેમના શરીર પર જે છે એ નવા વાળ ઉગી આવે છે. તો એ પહેલું સ્ટેપ જે છે એમાં આ રીતે એ ઘેટાઓના શરીર પરથી જે વાળ છે એની ત્યાં એ ઉતારીને એમના શરીર ઉપરની જે એ પાતળી ચામડી સહિતના જે વાળ છે એને ઉતારી લેવામાં આવે છે અને આ ક્રિયાને કાતરણી કહે છે. તો સ્ટેપ એકમાં કાતરણી કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે સ્ટેપ બેમાં આ જે એ વાળને ઉતારી લીધા બાદ તેના પર શું ક્રિયા કરવામાં આવે છે. એટલે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં એ મળીશું અને જોઈશું કે સ્ટેપ બેમાં આ વાળ ઉપર શું કરવામાં આવે છે અને કઈ ક્રિયા કરવામાં આવે છે. થેન્ક યુ.